જવાહરભાઈ અહીંયા બેઠા છે એટલે એમની પંક્તિ મને યાદ આવી દૂરતા કોઈ વખત મોંઘી પડી પણ નિકટતા તો સતત મોંઘી પડી પ્રિય બાપુ અને પ્રિય બાપુના આપણે સૌ પ્રિયજનો બાપુ મારો આજનો વિષય છે મારું વિસ્મય ક્યાં ગયું મારું વિસ્મય ક્યાં ખોવાઈ ગયું છે મને બાપુ હંમેશા એવું લાગ્યું છે કે જો આપણે ગાંધીજીને સત્ય સાથે જોડીએ અને કૃષ્ણને પ્રેમ સાથે જોડીએ તો કદાચ મહર્ષિને કરુણા સાથે જોડવા જોઈએ એટલા માટે કે એણે વિસ્મય ક્યાં ખોવાયું છે એનો માર્ગ આપણને બતાવ્યો છે અને હું માનું છું કે આજના સમયની અંદર આ કરુણા માર્ગ છે બહુ જરૂર છે આજના લોકોની કેમ જરૂર છે કદાચ મને એમ લાગે છે કે કનૈયો મોટામાં મોટો વિશ્વનો બ્રહ્માંડનો વિસ્મય પુરુષ હતો એમનું આખું જીવન જુઓ તો તમને પ્રશ્નાર્થ 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 લાગે ક્યારે શું કરશે ખબર ન પડે અને એ બાળ હતો ત્યારથી પોતાના મોઢાને અંદર પોતાની માતાને બ્રહ્માંડના દર્શન કરાવી શકે અલબત્ત એ ક્રેડિટ યશોદા માતાને પણ જાય છે કે એનામાં એ વિસ્મય પારખવા માટેની ક્ષમતા પડી હતી આજની મમ્મી સામે કોઈ છોકરું મોઢું ખોલે ખોલી શકે તો ખોલે તો એને શું દેખાય એ મારે જ ચર્ચા કરવા જેવું નથી તો આ વિસ્મય પુરુષ મોહન અને આ વિસ્મય પુરુષ ગાંધી મોહન જેના માટે આજે એના ગયા પછી પણ પ્રશ્નાર્થો ચાલ્યા કરે છે લોકોને આજે પણ વિસ્મય છે લોકોને આજે પણ પ્રશ્નાર્થ છે કે કૃષ્ણ હતા કે નહીં આજથી પચીસ વર્ષ પછી પ્રશ્નાર્થ હશે કે મોહનદાસ ગાંધી હતા કે નહીં આ જેના ગયા પછી હતા કે નહીં એ પ્રશ્નો થાય એ મોટું વિસ્મય છે અને આ વિસ્મય ટકી રહે એ આપણી પેઢીમાં ટક્યું છે હવેની પેઢીમાં ટકવું બહુ મુશ્કેલ બન્યું છે મને એવું લાગે છે મિત્રો કે અતિરેક ચો તરફ થયો છે અને પરિણામે વિસ્મય ગાયબ થઈ ગયું છે અતિરેક શનો છે સગવડનો અતિરેક છે ઔપચારિકતાનો અતિરેક છે ટેકનોલોજીનો અતિરેક છે મીડિયાનો અતિરેક છે રાજકારણનો અતિરેક છે પ્રેમનો અતિરેક છે ઔપચારિકતાનો અતિરેક છે નિકટતાનો અતિરેક છે જવાહરભાઈ અહીંયા બેઠા છે એટલે એમની પંક્તિ મને યાદ આવી દૂરતા કોઈ વખત મોંઘી પડી પણ નિકટતા તો સતત મોંઘી પડી આ નિકટતાનો અતિરેક થયો છે આ અતિરેક મને કેમ દેખાય છે કદાચ કોઈ મને પૂછે તો એને સામેનો મારો જવાબ છે મિત્રો આપણે એટલું બધું ટેકનોલોજી આધારિત જીવવા લાગ્યા છીએ એટલું બધું પ્રી પ્લાન જીવવા લાગ્યા છીએ કશું જ નવું નથી જે નવું છે તે ગૂગલ સર્ચ દ્વારા સેકન્ડ્સમાં મારા તમારા હાથમાં છે આપણે પેલા રસ્તો પૂછવાની એક સુંદર મજાની પ્રથા હતી ક્યાંક ભૂલા પડીએ અથવા તો ન પડીએ તો પણ કોઈને પૂછીએ હવે પૂછવાની જરૂર નથી કારણ કે હવે જીપીએસની અંદર એક સુંદર મજાના અવાજવાળી વાળી છોકરી બેઠી છે અને એ છોકરી તમને કહ્યા વગર ગાઈડ કર્યા કરે છે લેફ્ટ ટર્ન રાઉન્ડ અબાઉટ થર્ડ એક્ઝિટ એને દેખાય છે અંદર બેઠા બેઠા કે થર્ડ એક્ઝિટ લેવાની છે દેટ મીન્સ આપણું વિસ્મય આપણે પેલા જીપીએસ ને ગીરવે મૂક્યું હોય એવું આપણને લાગ્યા કરે છે વિસ્મય છે અત્યારના બાળકોમાં હું મારે અહીંયા કહેવાની જરૂરિયાત નથી પણ ઘણું ખરું કામ ટીચર્સ નથી કરતા મમ્મી પપ્પા નથી કરતા ગૂગલ કરે છે અને મને તમને કદાચ ખ્યાલ છે કે ચીન શાણો પ્રદેશ છે બાપુના શબ્દોમાં કહું તો ચૂંચાવાળો પ્રદેશ છે કે એને ગૂગલને પોતાને ત્યાં દાખલ થવા દીધું નથી એને ખબર છે કે આ ગૂગલ જો તમારી પાછળ પડ્યું તો તમારે વિસ્મય કુતુહલ જિજ્ઞાસાના ભૂખા કાઢી નાખે એમ છે અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ છે કે તમે લંડન આવવા માટે એક વખત જો ગૂગલ દ્વારા કોઈને મેસેજ મોકલ્યો તો બાજુમાં જાહેરાત શરૂ થઈ જાય લંડન જવું છે આ જગ્યા સારી છે ગૂગલ તમને પકડે કે હવે તમે લંડન તરફનું વિચારી રહ્યા છો દેટ મીન્સ આઈ ડોન્ટ હેવ ટુ થિંક નાવ ઓન માય બિહાફ ગૂગલ ઇઝ થિંકિંગ મારે કઈ કરવાનું જ નથી આપણા બાળકોમાં હાવ વોટ અને વેર એવા શબ્દો જતા રહ્યા એક સમય હતો કે જ્યારે આપણે કહેતા હોય નહીં શું કયો છો એમ અચ્છા એવું છે ના હોય હવે આવા ઉદગારો જ ન મળે તમને હવે તમને હાવ ન પૂછવાનું વાવ લોકો કે વાવ નો અર્ધ એવો મને પહેલેથી ખબર હતી એટલે વાવ આપડી અડી કડી વાવ નહીં હવે હાવની બદલે વાવ બોલવામાં આવે વોટ ની બદલે ગ્રેટ બોલવામાં આવે તમે વોટ નહીં પૂછો ગ્રેટ ઇટ્સ ગ્રેટ મારો બળવંતભાઈ અહીંયા હોય તો એનો તખ્યા કલામ છે અદભુત દોસ્ત અદ્ભુત બળવંતભાઈને બધું જ અદભુત લાગે એમ વેર બધું જ ગ્રેટ લાગે હા પરિસ્થિતિ એ આવીને ઊભી રહી કે વેર એમ પૂછવાનું નહીં પૂછ્યા વગર ઓલ રાઇટ ઓલ રાઇટ ઓકે ફાઈન ઓકે ફાઈન આટલું કરો એટલે બધું આગળ 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 ચાલ્યા કરે છે શું ઓકે ને શું ફાઈન એની ચિંતામાં કોઈ પડતું નથી અને આ પડતું નથી એટલા માટે આપણું વિસ્મય ધીમે ધીમે જતું જાય છે